મિત્રો હું જાણા રચના વાસુદેવ YouTube ચેનલ આપનું સ્વાગત કરું છું આજે ધોરણ 4 ના વિષય આસપાસ જેમાં આપણે પાઠ 11 નું વાડીમાં એના આપણે પ્રશ્ન જવાબ જોવાના છે જોઈ અને સમજી લઈએ લેક્ચર 35 નો છે હવે એમાં પહેલો પ્રશ્ન છે કે તમે તમારા ઘરે કયા કયા શાકભાજી ખાઓ છો બરાબર તો હવે આમાંથી ઘણા લોકો એવા હશે કે અમુક શાકભાજી ભાવતું હોય ને અમુક છે એ ન ભાવતા હોય બરાબર અમુક કઠોળ છે એ ભાવતું હોય અમુક કઠોળ ન ભાવતું હોય તો વધારે પડતા કે આપણે શું ભાવતું હોય બટેટા તો પછી બટેટા સિવાયના બીજા છે એ કોકને જ ભાવતા હોય કોકને ન ભાવતા એટલે આપણે લખવાનું છે કે અમે લીલા આમાં તમારે સૌથી પહેલા તમને જે ભાવતા હોય એ શાકભાજી લખજો અને પછી જે લખો એ ન ભાવતા હોય એ લખજો એટલે અમે રીંગણા બટેટા દૂધી ભીંડો ચોળી વાનોળ કારેલા ટમેટા વગેરે ખાય છીએ બરાબર ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તમારા ઘરે તમે કુંડામાં કયા કયા છોડ ઉગાડો છો તો હવે મેં તમને વાત કરી હતી કે આપણે કુંડામાં જો મોગરો વાવી શકીએ છીએ પછી રાતરાણી તુલસી પછી ઘરે તમારા મમ્મી જોજો એ કાચની બોટલ હોય તેમાં ઓની મની પ્લેન્ટ પણ વાવતા હોય છે તો આપણે અમારા ઘરે કુંડામાં તુલસી રાતરાણી મોગરો ગુલાબ અજમો અને વેત જેવડો વડલો અને ગુલાબ વગેરે ઉગાડીએ છીએ બરાબર આટલા છોડ છે આપણે ઘરે કુંડામાં પણ વાવી શકીએ છીએ ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ફૂલો કયા કયા ક્યાં ક્યાં ઉગાડવામાં આવે છે તો કે ફૂલ છે કઈ કઈ જગ્યાએ ઉગાડવામાં આવે છે અને શેમાં શેમાં ઉગાડવામાં આવે છે તો કે કુંડામાં ક્યારામાં કાચની બોટલમાં પ્લાસ્ટિકને ડબ્બામાં કે ડોલમાં વગેરે જગ્યાએ ઉગાડવામાં આવે છે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે વડવાઈ કોને કહે છે તો મેં તમને કપિલ વડ વિશે વાત કરી હતી તો એમાં વડવાઈ જ્યાં વડ હોય ત્યાં વડલાને હંમેશા વડવાઈ હોય છે જેમાં આપણે ઘણા તમે લોકો ગામડે જતા હોય તો વડલાની વડવાઈમાં નિષ્ઠા પણ ખાતા હોય છે એટલે વડવાઈ કોને કહે છે તો કે વડની શાખામાંથી મૂળ રૂપી બહાર આવતી ડાળીને વડવાઈ કહે છે ફરીથી એક વખત સમજાવી દઉં છું કે વડની શાખામાંથી એટલે કે જે વડલો છે એના ઝાડની જે બધી ડાળીઓ છે એમાંથી મૂળ રૂપે એટલે કે ડાળીઓમાંથી તમે જોજો વડવાઈ છે એ કઈ રીતે ડાળી હોય છે એની અંદરથી બીજી ડાળી નીકળે છે એટલે કે મૂળમાં મૂળ રૂપે બહાર આવતી ડાળીને વડવાઈ કહે છે ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે કે કબીર વડ વિશે ટૂંકમાં માહિતી આપો તો કબીર વડ ભરૂચ જિલ્લાના તમારે આ રીતે પ્રશ્ન લખવાનો છે કે કબીર વડ ભરૂચ જિલ્લાના ચાણોદ કરનાળીની બાજુમાં ક્યાં આવેલો છે તો કે ભરૂચ જિલ્લામાં ચાણોદની કરનાળાની બાજુમાં નર્મદા નદીના કિનારે આવેલો છે હવે કબીર વડ છે એ કઈ નદી આ એક જ પ્રશ્નમાંથી તમારે નાના 3-4 પ્રશ્ન બની શકે છે તમને પૂછવામાં આવે કે કબીરવડ ક્યાં આવેલો છે તો તમારે જવાબ લખવાનો કે કબીરવડ નર્મદા નદીના કિનારે આવેલો છે પછી બીજો પ્રશ્ન એમ પૂછે કે કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે અને ક્યાં આવેલો છે તો કે ભરૂચ જિલ્લાના ચાણોદ કરનાળી પાસે આવેલો છે બરાબર તેને વડની ઘણી બધી વડવાઈઓ નીકળેલી છે તેની વડવાઈઓ થાંભલા જેવી બની અને કબીરવડને મજબૂત આધાર આપે છે તે એટલા મોટા વિસ્તારમાં ફેલાયેલા છે કે તેના મૂળ શોધવા મુશ્કેલ છે આ વડ જોવા માટે હોડીમાં બેસી અને જવું પડે છે તે વડ લોકપ્રિય અને ખૂબ જ પ્રશંસનીય છે બરાબર હવે આ પાંચે પાંચ પ્રશ્નના જવાબ છે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે બરાબર